साबरकांठा जिल्लाना પ્રાંતિજ ખાતે કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકા સંચાલિત બગીચો બેહાલ થયો છે ત્યારે હાલ તો બગીચાની આવી દુર્દશા જોઈને નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રાંતિજ નગરના હાડસમા નગરપાલિકા સંચાલિત સેટ પીએન હાઈસ્કૂલ ખાતે આવેલ 2 કરોડના ખર્ચે અદ્યતન બનાવેલ બગીચો હાલ યોગ્ય જાળવણી અને સાચવણીના અભાવે બેહાલ થયો છે। તો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બગીચામાં એરંડા આકરા ઉગી નીકળ્યા છે। તો અહીં આવતા નગરજનોમાં બગીચાની આવી દુર્દશા જોઈને રોષ જોવા મળ્યો છે। તો નગરપાલિકાના મહિલા કોર્પોરેટર અને બગીચા સમિતિના ચેરમેન રબારી મોજીબેનના પતિ લલ્લુભાઈ રબારીએ જણાવ્યું કે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બગીચા પેટે કોઈ સહાય ન આપતા હોવાનો આક્ષેપ કર્યો છે અને મશીનરી તથા બગીચામાં પોતે પોતાના પૈસે ખર્ચ કરી દવા લાવ્યા હતા। તો હાલ તો બગીચાની અંદર જાળવણીના અભાવે અંદર આકરા અને એરંડા તથા મોટું મોટું ઘાસ થઈ ગયું છે અને બાળકોને રમવા માટેના સાધનો પણ તૂટી ગયા છે અને નીચે પડી ગયા છે। લાઈટો પણ બંધ હાલતમાં છે। તો બગીચાનો નકશો જ બદલાઈ ગયો છે અને બેઠક કુટીરના શેડના પતરા તથા ફુવારા પણ તૂટી ગયા છે। તો બીજી બાજુ અહીં કામ કરતા કર્મચારીઓ પણ જણાવી રહ્યા છે કે અમે ઘાસ કાપવા માટે મશીન માટે ચીફ ઓફિસરને લેખિતમાં જાણકારી કરી છે અને દવા નક્કામાં ઘાસ માટે દવા છાંટવા માટે પણ કહ્યું છે પણ દવા લઈ આપવા કે ધ્યાન લેવામાં આવતું નથી। તો બીજી બાજુ બગીચાના કર્મચારીઓ જણાવી રહ્યા છે કે અમારો પણ છેલ્લા 3 મહિનાથી પગાર પણ થયો નથી અને અમારે પણ ઘર કેવી રીતે ચલાવવું। તો હાલ તો પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલની હિટલર શાહીને લઈને 2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બગીચાનો નકશો જ બદલાઈ ગયો છે અને આકરા એરંડા ઉગી નીકળતા બેહાલ બન્યો છે। સંજય રાવલ, JDSTV, પ્રાંતિજ। થવાનું કારણ એક જ છે કે ચીફ ઓફિસરના કારણથી બગીચાની હાલત ખરાબ થઈ છે। 3 મહિનાથી મેં અરજી આપેલી કે મશીન કાપવાનું જે ઘાસ કાપવાનું મશીન છે મશીનની તમે તો કે મને રૂબરૂ તમે અરજી આપો લેખિત। તો કર્મચારીએ અહીંથી જે લેખિત અરજી આપી તો એનું કંઈ સાંભળ્યું ના। 3 મહિનાથી વારંવાર હું બી ત્યાં જઈ આવ્યો, એમનું મન માન્યું કામ થાય છે, અમારું માન્યું કામ થતું નહીં, પ્રજાનું માન્યું કામ થતું નહીં। અહીં સવાર સોદ 2 ટાઈમ પ્રાંતિજ શહેરના વડીલો હરેક 10-10 કલાક અલગ અડધો કલાક 10-10 મિનિટ 15-15 મિનિટ અહીંયા આવવાથી એ લોકો આવીને અહીંયાથી અમને રજૂઆત કરે છે કે ભાઈ તમે તમારે જોઈ સમિતિ છે, તમને સમિતિના ચેરમેન બનાવ્યા છે બગીચા કામદારના, બરાબર, તો તમે કેમ કંઈ પગલાં લેતા નહીં? તો મેં વારંવાર એવું કહ્યું કે સાહેબ આ રીતના ભાઈ તકલીફો છે, અમે બી શું કરીએ, આ રીતના પોઝિશન છે નહીં, બધું બગીચાની હાલત ખરાબ થવાનું કારણ એક જ કે ચીફ ઓફિસરના કારણે બગીચો ખરાબ થવાની હાલત જ છે। એમને કંઈ અમને ધ્યાન આપતા નહીં, કંઈ સાધન લઈ આવતા નહીં, કંઈ વસ્તુ આપતા નહીં। મેં મારા જાતના પૈસેથી જાતના ખર્ચો કરીને દવા અહીંયા સંટાઈ, એનું ઘાસને બાળવા માટે હું બી જાતે પંપ લાવ્યો, દવા લાવ્યો, એ બી મારા જોડે પ્રૂફ છે। ચીફ ઓફિસર તમારું કોઈનું કહેવું માનતા નથી? ચીફ ઓફિસર એમની મન માની કરે છે, અમારું કેવું કંઈ માનતા નહીં। 3 મહિનાથી મેં બી અરજી આપેલી છે રૂબરૂ, બરાબર, એના પછી મેં એક અરજી બીજી વાંખરી આપી હતી, વાંખરીએ 2.5 નંબર આગળ કે જે રિક્ષા સ્ટેન્ડવાળાએ મને એવું કહ્યું કે લલ્લુભાઈ તમે અહીંયા વોર્ડના માણસ છો, બરાબર, તો અમે રિક્ષાઓવાળા બધા પાણીમાં ઉભા રહીએ છે, તો તમે આની કંઈક સમસ્યા લાવો। તો હું 2 વખત ચીફ ઓફિસરને રૂબરૂ વાત કરી, એક વખત હું રૂબરૂ બોલાયા તો એમને ચીફ ઓફિસરની એમને માણસો 2 મોકલી રૂબરૂ, એનો બી કંઈ નિકાલ આવ્યો નહીં, પાણી ભરેલું ભરેલું રહેશે ચોમાસાનું, બરાબર, વરસાદી પાણીને નિકાલ મેં તમે કરી આપો, એમાં બી મારું કંઈ કામ થયું નહીં, એમની મન માન્યું કામ કરો છો, આવા અનેક પ્રશ્નો છે, આવા અનેક પ્રશ્નો છે મારા જોઈ। સાહેબ, અમે સાહેબને ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં રજૂઆત કરેલી છે કે આ સાધન સામગ્રી છે નહીં, મશીન બળી ગયેલું છે, છતાં અમે લેખિતમાં અરજી આપી, મૌખિક રજૂઆત કરી, સાધન સામગ્રી ના હોવાને કારણે આ બધું થઈ ગયું છે। કેટલા સમયથી અરજીના લેખિતમાં આપેલું? લગભગ 3 મહિના જેવું થયું અને રૂબરૂ બી ઘણી વખત કીધેલું છે, છતાં પણ થયું નથી। બગીચા સમિતિમાં કોઈ જાણ કરેલી તમે પછી? હા, અમારા સાહેબ છે લલ્લુભાઈ સાહેબ, એમને બી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે સાહેબ આ રીતનું છે, એમને બી ઘણી મદદ કરી, એમાં એમને થતું એમને બી લાઈ આપ્યું, પણ બીજી બધી જે સામગ્રી જોઈએ આવી નથી, એના કારણે આ થયું છે,
એ લલ્લુભાઈએ બી એમના ખર્ચે મને દવા છાંટવાની લાઈ આપી હતી, બરાબર, એ લાઈને અમે છાંટી છે, પણ હજુ બી સામગ્રી ખૂટે છે, એના કારણે અટકી શકા. ઘાસ કાપવાનું મશીન પંપ બી નથી, બરાબર, કોઈ ધારીએ કોઈ સામગ્રી ના હોવાને કારણે આ બધું અટકી. અહીંયા અમે બગીચામાં એક વર્ષથી કામ કરીએ છીએ, કોઈ અહીંયા જોવા આવતા નથી, અને 3 મહિનાથી અમારો પગાર બી થયો નથી, અને મશીન બી બિસ્મા હાથમાં પડ્યા છે, કોઈ એ સાધન આપતા નથી, અમારે કામ કરવું તો કઈ રીતે કરવું, અને અમને પગાર બી 3 મહિનાથી અમારો ચડ્યો છે, એ બી અમને આપતા નથી, તો અમે હવે કંટાળ્યા છે, ત્યાંથી નિકાલ લાવવા વિનંતી. ચીફ ઓફિસર આવ્યા જ નહીં હજી, એ ચીફ ઓફિસર કોઈ કર્મચારી અહીંયા જોવા બી આવતા નથી.